દાખલાઓ છે એ જોવાના છે બરોબર અને એની ગણતરીઓ કરવાની છે તો જોઈએ હવે સ્વાધ્યાયના દાખલાઓ દાખલા નંબર 7.9 પહેલા આપણે જોઈએ અગાઉ આપણે કેટલાક દાખલાઓ છે ગણાય બરોબર ઈશ્વરના કેટલાક દાખલાઓ છે આપણે જે જોઈએ તો દાખલો કંઈક આવો છે એક કારનું દળ 1800 કિલોગ્રામ છે તો એક કાર આપી છે અને કારનું આપણે કુલ દળ આપી દીધું છે 1800 કિલોગ્રામ તેની આગળ અને પાછળની એક્સલ વચ્ચેનું અંતર 1.8 મીટર છે બરોબર કારની બે એક્સલ હોય આગળના બે પૈડા માટે એક્સલ એક્સલ એટલે ધરી બરોબર તો આગળની ધરી અને પાછળની ધરી એ બંને ધરીઓ વચ્ચેનું આપણે ડિસ્ટન્સ એટલે અંતર આપી દીધું છે 1.8 મીટર બરોબર કારની અંદર ચાર પૈડા હોય તો આગળના બે પૈડા છે એની વચ્ચે ધરી હોય છે પાછળના બે પૈડા વચ્ચે એક ધરી હોય છે અને બંને ધરીઓ વચ્ચેનું આપણે અંતર છે આપી દીધું છે 1.8 મીટર તેનું ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સલથી 1.05 મીટર પાછળ છે બરાબર હવે કારનું ગુરુત્વ કેન્દ્ર ક્યાં આવ્યું છે તો આગળની એક્સલથી 1.05 મીટર અંતર આવેલું છે બરાબર ગુરુત્વ કેન્દ્ર છે આપણે આપી દીધું છે સમતલ જમીન દ્વારા આગળના દરેક પૈડા અને પાછળના દરેક પૈડા પર લાગતું બળ શોધો તો સમતલ જમીન દ્વારા આગળના અને પાછળના બંને પૈડા ઉપર કેટલું બળ લાગતું છે બરોબર વજન બળ છે આપણે મેળવવાનું છે દરેક પૈડાનું બરોબર તો સૌ પ્રથમ આપણે આની આકૃતિ દોરશું એટલે વધારે ખ્યાલ આવશે સૌ પ્રથમ તો બે એક્સલ ધારો કે આ છે આગળની એક્સલ છે અને આ પાછળની એક્સલ છે બરોબર અહીંયા બે પૈડા છે આગળ અને આ બે પૈડા છે પાછળના આ બંને એક્સલ બરાબર આ પહેલી એક્સલ આગળની એક્સલ પાછળની એક્સલ અને બંને એક્સલ વચ્ચેનું આપણે અંતર આપી દીધું છે 1.8 મીટર આપી દીધું છે આ બે વચ્ચેનું અંતર એટલે અહીંથી એટલું અંતર છે એ ટોટલ ડિસ્ટન્સ છે કેટલું આવ્યું અહીંયા 1.8 મીટર ખ્યાલ આવ્યો તેનું ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સલથી 1.05 મીટર અંતરે છે બરાબર હવે ગુરુત્વ કેન્દ્ર છે ક્યાં આવેલું છે તો ગુરુત્વ કેન્દ્ર એક્ઝેક્ટ વચ્ચે ની આવે બરાબર 1.05 મીટર પાછળ છે આગળની એક્સલ તેવું કહી દીધું છે અને એટલા માટે છે એક્ઝેક્ટ મિડલમાં ના આવી શકે કારણ કે આગળના ભાગનું દળ કંઈક અલગ હોય પાછળના ભાગનું દળ અલગ હોય બરાબર આપણે કારના બે સરખા ભાગ કરીએ તો આવી રીતના બે સરખા ભાગ ન કરી શકીએ બરોબર તો આગળનું દળ છે અને પાછળનું દળ છે અલગ અલગ હોય કારણ કે આગળ છે એન્જિનના કારણે દળ છે એ વધતું હોય છે બરોબર એટલે એના તમે આ રીતે આમ બે ભાગ પાડી શકો એથી જે રીતે આપણે પાડીએ બરાબર આપણે કુલ દળ આપણને 1800 કિલોગ્રામ આપ્યું છે તો આપણે બે ભાગ પાડીએ કે એક બાજુનું 900 અને બીજી બાજુનું પણ 900 તો તમે એને આ રીતે આમ ભાગ કરી શકો બરાબર તમે આમ ભાગ કરીને આગળના ભાગનું 900 અને પાછળના ભાગનું 900 એ રીતે ભાગ પાડી શકો નહીં બરોબર શા માટે કારણ કે આગળના ભાગનું દળ વધારે હોય બરોબર પાછળના ભાગનું દળ ઓછું હોય એવું પણ હોઈ શકે એટલા માટે આપણે આ રીતે આમ ભાગ પાડી તો કહી શકીએ આ બાજુનું 900 આ બાજુનું 900 પ્રેરણાના બે ભાગ પાડી શકીએ હવે આપણે ગુરુત્વ કેન્દ્ર આવ્યું છે આગળની એક્સલથી 1.05 મીટર અંતરે તો આ આગળની એક્સલ છે અહીંથી ગુરુત્વ કેન્દ્ર બરોબર તો એને આપણે સી કહીએ તો એ કેટલા અંતરે આવ્યું છે 1.05 મીટર બરાબર સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે સીજી પણ આપણે દર્શાવી શકીએ તો આગળના ભાગથી એક આગળની જે એક્સલ છે એથી 1.05 મીટર અંતરે આ ગુરુત્વ કેન્દ્ર છે આવેલું છે બરાબર સીજી આવેલું છે હવે પાછળની એક્સલથી સીજી નું અંતર કેવું હોય તો કેટલું થાય તો આપણે ટોટલ અંતર 1.8 એમાંથી આગળની એક્સલનું જે અંતર છે એને બાદ કરી નાખીએ તો પાછળની એક્સલથી આ ગુરુત્વ કેન્દ્રનું અંતર કેટલું થશે તો 1.8 માંથી 1.05 જાય તો કેટલા આવશે 0.75 મીટર બરાબર આ પાછળની એક્સલથી ગુરુત્વ કેન્દ્રનું અંતર આપણે મળ્યું હવે આપણે તો દરેક પૈડા પર લાગતું બળ છે મેળવવાનું છે બરાબર વજન બળ છે મેળવવાનું છે તો એની માટે આપણે શું કરશું
કે પહેલા તો આખી કાર નું દળ આપણે આવી ગયું છે બરોબર કેટલું આવ્યું છે 1800 કિલોગ્રામ તો હું આના દાખલા તરીકે એ નંબર ભાગ પણ આવી છે તો આ બાજુ નું 900 થાય ને આ બાજુ નું 900 થાય ખ્યાલ આવે છે આ બાજુ નું 900 થાય તો એમાં આગળ નું 450 નું પાછળ નું 450 એમ પાછા ભાગ આપણે પાડી શકીએ કારણ કે કાર ની અંદર આગળ નું દળ પણ અલગ હોય પાછળ નું દળ પણ અલગ હોય એટલે હવે શું કરવાનું કે આ બાજુ નું 900 છે ટોટલ એમાંથી ઉપર નું જે આ દાખલા તરીકે આ જે આગળ નું ટાયર છે તો એની ઉપર આવતું દળ છે એમ છે બરોબર તો આ પાછળ ના જે ટાયર છે એની ઉપર નું દળ કેટલું થાય 900 માઇનસ એમ થાય ખ્યાલ આવે છે કારણ કે ટોટલ 900 આ બાજુ અને આ બાજુ 900 આ બે નો સરવાળો કરશે ને 900 થશે એમ વત્તા 900 માઇનસ એમ કરશે એટલે એમ કેન્સલ થઈ જાય 900 થઈ ગયું બરોબર એટલે આ બાજુ પણ 900 છે એમાંથી આગળના ભાગ નું આપણે એમ ધારીએ તો પાછળના ભાગ નું કેટલું થાય 900 માઇનસ ખ્યાલ આવે છે આ રીતે આપણે દળ ની વહેંચણી કરી શકીએ ટોટલ દળ છે 1800 થશે આ બધાનો તમે સરવાળો કરશો તો કુલ દળ કેટલું થતું છે જે આપણે આપ્યું છે 1800 કિલોગ્રામ થશે બરોબર તો આ દળ ની આપણે વહેંચણી કરી હવે અહીંયા આપણે સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે કે એનું જે ગુરુત્વ કેન્દ્ર છે એને આપણે એક્ઝેક્ટ ઉગમ બિંદુ ઉપર લઈ લઈએ શું કરવાનું છે કારણ કે સેન્ટર ઓફ ગ્રેવિટી બરાબર એનું ગુરુત્વ કેન્દ્ર આપણે ગમે ત્યાં મૂકી શકીએ અહીંયા આપણે સરળતા ખાતર ક્યાં મૂકશું ઉગમ બિંદુ અને આપણે અહીંયા પદ્ધતિ ધારી લઈએ બરોબર તો આ આપણો એક્સ અક્ષ થાય બરોબર અને આ વાય અક્ષ થાય એટલે સેન્ટર ઓફ ગ્રેવિટી નું ગુરુત્વ કેન્દ્ર છે 0.0 ઉપર છે ખ્યાલ આવે છે ગુરુત્વ કેન્દ્ર ક્યાં છે ઉગમ બિંદુ ઉપરના અંતર આપણે ધન લઈશું તો નીચેના અંતર આપણે ઋણ લેવો પડશે 1.05 તમે ધન લો તો આ 0.75 છે એને આપણે કેવા લેવા પડશે માઇનસ લેવા પડશે ગણતરી કરીએ ત્યારે ખ્યાલ આવે છે અને અહીંયા આપણે ઉગમ બિંદુ નામ મૂકી દીધું છે એક્ઝેક્ટ બરોબર ઉપરના અંતરો ધન હોય નીચેના અંતરો કેવા હોય ઋણ ચલો હવે આપણે અહીંયા ગુરુત્વ કેન્દ્ર છે એમાં આપણે સૂત્ર છે એ લાગુ પાડીએ તો પેલા આપણે એક ભાગ માટે લાગુ પાડીએ ઈ જે છે ઈ છે બીજા ભાગ માટે હોય એટલે ફક્ત આપણે અત્યારે એક ભાગ માટે જ લાગુ પાડવાની જરૂર પડશે આપણે આ બાજુનો જે ભાગ છે તો કારનો આ બાજુનો જે ભાગ છે એમની માટે આપણે આ સૂત્ર છે લાગુ પાડીએ બરોબર પછી આ એમ મળી જાય તો એ યાદ થશે એમ બરોબર કારણ કે આ બાજુ બે ને આપણે એમ એમ દળ ધારેલા છે આ બાજુ 900 માઇનસ એટલે ફક્ત આપણે આ બાજુના ભાગ માટે કરીએ બરોબર કારણ ગુરુત્વ કેન્દ્ર ઉગમ બિંદુ 0.0 પર લેતા બરોબર સીજી બરાબર શું આવશે જુઓ તો એમ વન આર વન આપણી પાસે સૂત્ર છે એમ વન આર વન વત્તા એમ ટુ આર ટુ છેદમાં એમ વન વત્તા એમ ટુ બરોબર આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું ગુરુત્વ કેન્દ્ર છે ક્યાં છે તો ઉગમ બિંદુ ઉપર છે એટલે આપણે ફક્ત અહીંયા તો યામની જરૂર પડશે અહીંયા કંઈ દ્વિપરિમાણ છે ને એટલે બે યામની તો કંઈ જરૂર પડશે ને એટલે એક ઝીરો આપણે લખી ઉગમ બિંદુ ઉપર છે એટલે ઝીરો એમ વન અને આપણે એમ વન નામ આપશું અને આને આપણે શું નામ આપશું એમ ટુ કહીશું બરાબર તો એમ વન ની જગ્યાએ હું શું મૂકીશ એમ મૂકીશ આર વન તો આર વન એટલે આગળનો જે ભાગ છે એનું ગુરુત્વ કેન્દ્ર જે અંતર કેટલું છે તો 1.05 એટલે અહીંયા કેટલા આવશે 1.05 વત્તા એમ ટુ એ દળ કેટલું છે 900 માઇનસ એમ અને એનું આ ગુરુત્વ કેન્દ્ર છે અંતર કેટલું છે તો એ છે માઇનસ 0.75 બરોબર પાછળના ભાગનું અંતર તો એ આવશે માઇનસ 0.75 અને છેદમાં શું આવશે તો બંને દળનો સરવાળો એમ વત્તા 900 માઇનસ એમ પણ આ બધું આ બાજુ આવશે એટલે એ તો 0 થઈ જશે બરોબર તો આપણે 0 બરાબર શું લખી શકીએ જો અને અંદર ગુણી નાખો 1.05 એમ વત્તા આ 900 ગુણ્યા માઇનસ 0.75 કરશો એટલે પ્લસ માઇનસ કેવા આવશે માઇનસ અને 900 ગુણ્યા 0.75 એ તમને મળશે 675 ઇન્ટુ માઇનસ માઇનસ કેવા થશે પ્લસ બરોબર આ એમ ની આગળ વિશે ને માઇનસ ના માઇનસ એટલે પ્લસ 0.75 1.05 એમ અને 0.75 એમ એ બે નો સરવાળો કરો એટલે 1.8 એમ થાય બરોબર માઇનસ 675
આ બધું કેટલા છે 0 તો હવે 1.8 એમ ને કરતા બનાવીએ તો 775 સામે છે એટલે પ્લસ થઈ જશે અને m બરાબર કેટલા આવશે તો 775 ભાગ્યા 1.8 બરાબર તો 775 ભાગ્યા 1.8 કરશો તો 375 કિલોગ્રામ બરાબર કિલોગ્રામ માં આવશે કારણ કે આપણે દળ છે કારનો દળ કિલોગ્રામ માં આપ્યો છે એટલે જવાબ પણ છે માં આવશે કિલોગ્રામ તો આગળના ભાગનો દળ આપણે મળી ગયો બરોબર આ એક આગળના જે ભાગ છે એટલે મે એક બાજુના ભાગનો આપણે દળ કેટલું મળી ગયો 375 આ બાજુ 375 એટલે આ બાજુ પણ કેટલું છે 375 થશે પાછળના ભાગનો દરેક ભાગનો દરેક પૈડા તો ભાગની પણ દરેક પૈડા પરનો દળ બરોબર આગળના દરેક પૈડા પર કેટલું દળ છે કારનું તો 375 કિલોગ્રામ દરેક પૈડા ઉપર કીધું એટલે આગળના બે પૈડા ઉપર 375 375 કિલોગ્રામ દળ છે પાછળના દરેક પૈડા પરનો આપણે દળ મેળવવો હોય બરોબર આ આપણે આગળના દરેક પૈડાનો કઈ લખી નાખ્યા હા આગળના દરેક દરેક એટલે બે પૈડા હોય બરોબર આગળના દરેક પૈડા પર નું દળ 375 કિલોગ્રામ બરાબર આપણે તો લાગતું બળ મેળવતું બળ એટલે વજન બળ એટલે ડબલ્યુ બરાબર એમ જી આપણે કરવું પડશે બરાબર તેથી આગળના દરેક પૈડા પરનું બળ બરાબર એમ જી એમ એટલે આપણે કેટલા મળ્યા છે તો 375 તો 375 ગુણ્યા જી એટલે 9.8 પણ જીની વેલ્યુ આપણને આપી હોય 10 તો 10 લેવાની પણ આપણે આપી નથી 9.8 લઈશું બરાબર તો 375 ગુણ્યા 9.8 કરજો તો વેલ્યુ છે 3675 ન્યૂટન છે મળશે બરાબર તો આગળના દરેક પૈડા પરનું બળ આપણને મળ્યું આગળના એક પૈડા ઉપર એટલું અને બીજા પૈડા પર પણ એટલું જ બળ લાગતું છે બરાબર આપણે દરેકનું મેળવ્યું છે આગળના એટલે કે બંને ઉપર એટલું એટલું બળ છે લાગતું છે હવે પાછળના દરેક પૈડા પર લાગતું આપણે બળ મેળવવું છે તો પહેલા તો પાછળના દરેક પૈડા પરનું દળ મેળવવું પડશે પછી આપણે બળ મળશે બરાબર તો પાછળના દરેક પૈડા પરનું દળ બરાબર કેટલા આવશે તો 900 માઇનસ એમ કરશું બરાબર કારણ કે એ કેટલું છે 900 માઇનસ એમ છે તો 900 માંથી આપણે કેટલા બાદ કરશું 375 બરાબર તો 900 માઇનસ 375 કરીએ તો અહીંથી 10 5 5 9 માં 4 2 અને 8 માં 3 525 કિલોગ્રામ આપણે પાછળના દરેક પૈડાનું દળ મળ્યું બરાબર પાછળના આ પૈડાનું દળ આ પૈડા ઉપર પણ 525 કિલોગ્રામ જેટલું દળ હશે અને આ બધું જે પૈડું છે એની ઉપર પણ કેટલું દળ હશે 525 કિલોગ્રામ જેટલું દળ હશે બરાબર હવે પાછળના દરેક પૈડા પરનું બળ મેળવવું છે તો એ બળ બરાબર શું આવશે તો m / g m એટલે અહીં કેટલા લેશું 525 / g એટલે 9.8 બરાબર પણ તમે સાદો આપશો તો તમને 5145 ન્યૂટન છે મળશે બરાબર તો આ રીતે આપણે પાછળના દરેક પૈડા પરનું વજન બળ છે કેટલું મળ્યું 5145 ન્યૂટન તો તમે પણ આપણે એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સમતલ જમીન દ્વારા આગળના દરેક પૈડા અને પાછળના દરેક પૈડા પર કેટલું બળ લાગતું છે તો આગળના દરેક પૈડા પર 3675 ન્યૂટન બળ લાગતું છે અને પાછળના દરેક પૈડા પર કેટલું બળ લાગતું છે તો 5145 ન્યૂટન જેટલું છે બળ લાગતું છે બરાબર તો આ રીતે આપણે ગુરુત્વ કેન્દ્ર છે એને ઉગમ બિંદુ પર લઈને આ દાખલા છે મુકેલ મેળવ જોઈએ હવે આગળના દાખલાઓ સ્વાધ્યાયનો દાખલા નંબર 3.14 છે આપણે જોઈએ હવે 3 કિલોગ્રામ દળ અને 40 સેન્ટીમીટર ત્રિજ્યાના એક પોલા નળાકાર ફરતે અવગણીય દળનું એક દોરડું વીંટાળ્યું છે બરાબર એક પોલો નળાકાર આપણને આપ્યો છે જેનું દળ છે 3 કિલોગ્રામ બરાબર એટલે આપણે અહીંયા જે વસ્તુ આપી છે લખીએ એમ બરાબર 3 કિલોગ્રામ અને એની ત્રિજ્યા બરાબર એટલે કે આર બરાબર આપણે આપ્યા છે 40 સેન્ટીમીટર બરાબર તો 3 કિલોગ્રામ અને 40 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક પોલો નળાકાર છે આવો એક પોલો નળાકાર આપણે લઈએ બરાબર
અપૂર્ણ નળાકારની ફરતે છે એક અવગણી દળનું જેનું દળ છે અવગણી શકાય તેટલું હોય બરાબર એવું દોરડું છે વીંટાળેલું છે આ રીતે આપણે એની ઉપર એક દોરડું છે ને વીંટાળેલું છે બરાબર જો આ દોરડાને 30 ન્યૂટન બળથી ખેંચવામાં આવે બરાબર હવે શું કરવાનું છે કે આ દોરડાના એક છેડે આપણે અહીંથી ખેંચવાનું છે એક છેડેથી અને કેટલા બળથી F બરાબર 30 ન્યૂટન જેટલા બળથી આપણે એને ખેંચવાનું છે F બરાબર કેટલા પાસે 30 ન્યૂટન 30 ન્યૂટન બળથી ખેંચવામાં આવે તો આ નળાકારનો કોણીય પ્રવેગ કેટલો છે તો નળાકાર છે અહીંથી આપણે દોરડું ખેંચ્યું એની ઉપર દોરી વીંટાળે છે દોરડું ખેંચ્યું બરાબર એટલે શું થશે કે ચાક ગતિ કરશે તો જે તે પતંગની ફિરકી હોય છે તેમાં આપણે દોરડું ખેંચાય પ્રમાણે છે ફિરકી ફરે છે તો આ એક નળાકાર પણ એ રીતે ચાક ગતિ કરશે અને એનો આપણે કોણીય પ્રવેગ એટલે કે આલ્ફા છે આપણે મેળવવાનું છે બરાબર દોરડાનો રેખીય પ્રવેગ કેટલો છે બરાબર તો નળાકાર ફરશે એટલે દોરડું છે આમ આપણે ખેંચશું એટલે ગતિ કરશે એટલે દોરડાનો આપણે પાસે કયો પ્રવેગ દોરડું રેખીય ગતિ કરશે આપણે ખેંચશું એટલે અહીંયા આપણે દોરડાનો રેખીય પ્રવેગ પણ મેળવવાનો છે બરાબર એમ ધારો કે અહીં દોરડું છે સરકતું નથી બરાબર એવું આપણે ધારો તો સૌ પ્રથમ આપણે અહીંયા શું મેળવશું કોણીય પ્રવેગ આલ્ફા મેળવશું બરાબર આલ્ફા આપણે કઈ રીતે મળશે તો ટોર્કના સૂત્રના આધારે આપણે અહીંયા આલ્ફા મેળવવો પડશે બરાબર ટોર્ક આપણે મળી જાય તો ટોર્કના આધારે ટોર્ક બરાબર આઈ આલ્ફા આઈ એટલે જડત્વની ચાક માત્રા જડત્વની ચાક માત્રા તો આપણે નળાકાર નળાકારની મળી જાય પહેલા આપણે જડત્વની ચાક માત્રા મેળવી નાખી જડત્વની ચાક માત્રા મળી જાય પછી ટોર્ક મળી જાય અને ટોર્કના આધારે આપણે શું મળી જશે કોણીય પ્રવેગ આલ્ફા મળશે બરાબર તો સૌ પ્રથમ આપણે અહીંયા શું મેળવશું પોલા નળાકારની જડત્વની ચાક માત્રા એને આપણે આઈ કહીએ તો આઈ બરાબર શું આવશે પોલા નળાકાર માટે એની અક્ષ અક્ષમાંથી પસાર થતી બરાબર અક્ષને અનુલક્ષીને આપણે એની જડત્વની ચાક માત્રા મેળવી છે આ બરાબર શું આવશે એમ આર નો સ્ક્વેર બરાબર એમ એટલે દળ તો દળ આપણને આપ્યું છે 3 કિલોગ્રામ એટલે 3 ગુણ્યા આર નો સ્ક્વેર આર એટલે એની ત્રિજ્યા બરાબર એ કેટલી છે 40 સેન્ટીમીટર છે સૌ પ્રથમ તો આપણે સેન્ટીમીટરને મીટરમાં ફેરવી પડશે બરાબર 40 સેન્ટીમીટર એટલે કેટલા થાય તો 40 સેન્ટીમીટર એટલે 0.4 મીટર થાય બરાબર એને આપણે 100 વડે ભાગી નાખીએ તો મીટરમાં 0.4 એટલે અહીં કોનો વર્ગ આવશે 0.4 નો વર્ગ થશે 0.4 નો વર્ગ 0.16 એને ગુણ્યા 3 એટલે 0.48 બરાબર એકમ આવશે કિલોગ્રામ ઇન્ટુ મીટરનો વર્ગ તો જડત્વની ચાક માત્રા છે તો આ આપણને પોલા નળાકારની જડત્વની ચાક માત્રા મળી ગઈ બરાબર હવે આના આધારે પેલા તો ટોર્ક મેળવવું પડશે પછી આલ્ફા મળશે બરાબર તો ટોર્ક માં આપણી પાસે સૂત્ર છે ટોર્ક બરાબર આર ક્રોસ એફ અથવા તો આર એફ સાઈન થીટા એમાં આપણી પાસે આર છે બરાબર આર એટલે ત્રિજ્યા અને એફ એટલે બળ એ આપણી પાસે સાઈન થીટા એમાં થીટા આપણી પાસે નથી બરાબર તો એ થીટા જો અહીંયા દોરડાને ખેંચ્યું તો સ્પર્શક આગળ બરાબર આ દોરી છે જે એની ઉપર આપણે બળ લગાડી છે તો સ્પર્શકની દિશામાં બળ લગાડી છે બરાબર એટલે બળની દિશા તો આમાં આવશે સ્પર્શકની દિશા અને સ્પર્શક આગળ હંમેશા ત્રિજ્યા છે કેવી થતી હોય પરસ્પર લંબ થતી હોય બરાબર વર્તુળ હોય તો વર્તુળનો સ્પર્શક અને ત્રિજ્યા બે પરસ્પર કેવા થતા હોય લંબ એટલે અહીંયા કેવા થશે લંબ એટલે 90 આવશે આર એમ સાઈન 90 સાઈન 90 નું મૂલ્ય કેટલું થાય તો 1 એટલે ખાલી આર અને એફ નો ગુણાકાર આવશે આર કેટલા છે તો 0.4 ગુણ્યા એફ એટલે બળ તો બળ કેટલું લાગે છે તો 30 ન્યૂટન જેટલું બળ લાગે છે તો 30 ગુણ્યા 0.4 કરશો તો કેટલા આવશે 4 3 12 એટલે કે 12 ન્યૂટન ઇન્ટુ મીટર આવશે તો આ આપણને ટોર્ક મળી ગયું બરાબર 12 ન્યૂટન ઇન્ટુ મીટર હવે આપણે કોણીય પ્રવેગ આલ્ફા મેળવવો છે બરાબર તો આલ્ફા કઈ રીતે આપણને મળશે એની માટે આપણે પાસે સૂત્ર છે ટોર્ક બરાબર આઈ આલ્ફા તો સૂત્ર તમને ડાયરેક્ટલી યાદ ન હોય તો
રેખીય ગતિમાં જે બળનું સૂત્ર છે F બરાબર ma આવે m ની જગ્યાએ i એ ની જગ્યાએ કોણી પ્રવેગ આલ્ફા એ રીતે પણ તમે યાદ રાખી શકો હવે એ આલ્ફા બરાબર શું થાય છે તો ટોર્ક ના છેદમાં i ટોર્ક આપણે મેળવ્યું છે 12 ન્યુટન મીટર બરાબર અને જડત્વની ચાકમાં રાખી ગઈ છે એ આપણે મળી છે 0.48 तो 12/0.48 याद करिए प्रोग्राम आपने साल रुपए पे तो 12/0.48 ये 48 ने 100 से मिश मार देशे बराबर 0.48 ते 48/100 લખી શકો 12/48 ને 4/25 આવશે બરાબર તો કેટલા મળશે આપણે 25 કોણીય પ્રવેગ છે એકમ આવશે રેડિયન પછી સેકન્ડ નો વર્ગ તો આ આપણે નળાકારનો કોણીય પ્રવેગ છે મળી ગયો બરાબર 25 રેડિયન પ્રતિ સેકન્ડ નો વર્ગ હવે એમાં એક બીજો પ્રશ્ન પણ પૂછ્યો છે કે દોરડાનો રેખીય પ્રવેગ કેટલો છે તો દોરડો આપણે ખેંચશું તો તેની પર આપણે બળ લગાડશું તો એનો રેખીય પ્રવેગ કેટલો છે બરાબર તો રેખીય પ્રવેગ તો કે અહીંયા ચાર ગતિની અંદર રેખીય પ્રવેગના બે ઘટક આવે છે સ્પર્શી ઘટક અને એક ત્રિજ્યાવર્તી ઘટક પણ ત્રિજ્યાવર્તી ઘટક અહીં 0 થાય અને ફક્ત એનો સ્પર્શી ઘટક હવે પ્રવેગ રેખીય પ્રવેગનું સૂત્ર તમે આ રીતે પણ મેળવી શકો બરાબર કે v બરાબર r ઓમેગા એક સૂત્ર છે v બરાબર r ઓમેગા રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ તો આપણે રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો આપણે સંબંધ મેળવવો હોય તો આ વેગનું સમય સાપેક્ષે વિકલન કરો તો મને રેખીય પ્રવેગ મળશે dv/dt તો આ બધું પણ વિકલન કરો આપણે r તો અચળ છે ઓમેગાનો આવશે d ઓમેગા/dt dv/dt એટલે એ અને r dω/dt આલ્ફા તો આ આપણે પ્રવેગનું સૂત્ર મળ્યું રેખીય પ્રવેગનું a બરાબર r આલ્ફા એ સૂત્રના આધારે તમને રેખીય પ્રવેગ મળી જાય રેખીય પ્રવેગ એ બરાબર શું આવશે r આલ્ફા તો r એટલે કેટલા થશે 0.4 ત્રિજ્યા એટલે 0.4 અને આલ્ફા તો એ આપણે મેળવ્યો 25 બરાબર આનો સાદરૂપ આપશો બરાબર તો 25 કોસા થાય એટલે 10 બરાબર 10 એકમ આવશે મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ તો આ આપણે દોરડાનો રેખીય પ્રવેગ છે મળ્યો બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ તો આ રીતે આપણે અહીં બંને પ્રશ્નોનો જવાબ છે મેળવ્યો ખાસ આપણે બધા સૂત્ર ખ્યાલ હોવો જોઈએ કઈ વસ્તુ આપેલી છે કઈ વસ્તુ મેળવવી છે બરાબર એ જો તમને ખ્યાલ હોય તો તમે સૂત્રના આધારે જવાબ મેળવી છે ચલો જોઈએ હવે આગળનો સજ્જનો દાખલા નંબર 7.15 જોઈએ હવે આપણે એક રોટરને 200 રેડિયન પ્રતિ સેકન્ડ એક સમાન કોણીય ઝડપ જાળવવા માટે એન્જિન 180 ન્યૂટન ઇન્ટુ મીટર ટોર્ક પ્રસ્થાપિત કરવું આવશ્યક છે બરાબર શું આપ્યું છે કે એક રોટર છે રોટર એટલે ફરી શકે તેવું બરાબર એને 200 રેડિયન પ્રતિ સેકન્ડ એક સમાન કોણીય ઝડપ એક સમાન કોણીય ઝડપ કેટલી જાળવી રાખવાની છે તો એ આપણે કોણીય ઝડપ ઓમેગા થી દીધી છે 200 રેડિયન પ્રતિ સેકન્ડ કેટલી કોણીય ઝડપ છે આપણે અચળ જાળવી રાખી છે બરાબર એની માટે કેટલો ટોર્ક જરૂરી છે એન્જિનને આપણે ટોર્ક લગાડવો પડશે ક્યારે કેટલી કોણીય ઝડપ છે જાળવી રાખશે બરાબર ટોર્ક આપણે આપી દીધું છે 180 ન્યૂટન ઇન્ટુ મીટર એટલો ટોર્ક છે આપણે પ્રસ્થાપિત કરવું પડે છે એના ઉપર આ માટે એન્જિન ને કેટલો પાવર આવશ્યક છે એન્જિન નો આપણે પાવર છે એ મેળવવાનો છે અને એન્જિન છે 100% કાર્યક્ષમ છે જેટલું ટોર્ક લાગે છે બધું ટોર્ક છે બરોબર એને ફેરવવામાં વપરાય છે એટલે 100% એ કાર્યક્ષમ છે બરોબર તો હવે આપણે પાવર છે મેળવવું છે તો સીધું છે આપણે પાસે પાવર નું સૂત્ર તો ડાયરેક્ટ એનો જવાબ મળી જશે p બરાબર ટોર્ક ઓમેગા આ પાવર નું આપણે પાસે સૂત્ર છે બરાબર રેખીય ગતિમાં પાવર હોય તો p બરાબર fv આવે એની જે ચાર ગતિ છે એટલે p બરાબર શું આવશે ટોર્ક ઓમેગા એમાં ટોર્ક આપણે કેટલું આપ્યું છે ટોર્ક આપ્યું છે 180 ન્યૂટન ઇન્ટુ મીટર અને ઓમેગા કોણીય ઝડપ આપી છે 200 રેડિયન પ્રતિ સેકન્ડ બરાબર તો 180 ગુણ્યા 200 કરશો 18236 અને 5630 એટલા વોટ એટલે કે 36000 વોટ આવશે બરાબર અથવા તો આપણે એને કિલોવોટમાં લખવું હોય તો p બરાબર કેટલા આવશે 36 કિલોવોટ બરાબર કારણ કે 1000 છે એટલે 10 ની 3 ઘાત એટલે કિલો
આપણે 36 કિલોવોટ પણ લખી શકીએ તો આ રીતે ડાયરેક્ટલી છે તમને સૂત્રના આધારે આનો જવાબ મળી શકે બરાબર જોઈએ આગળનો સ્વાધ્યાયનો દાખલો હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 7.16 છે જોઈએ અને ખૂબ જ રસપ્રદ દાખલો છે તો નીટ ની અંદર આ ટાઈપના દાખલાઓ છે ઘણી વખત પૂછાતા હોય છે કે આર ત્રિજ્યાની એક સમાન તકતી છે એક આર ત્રિજ્યાની સમાન તકતી છે અને એમાંથી r / 2 ત્રિજ્યાનો ગોળાકાર ચિત્રને કાપવામાં આવશે તો એક ગોળ તકતી છે r ત્રિજ્યાની એમાંથી r / 2 ત્રિજ્યાની એક નાની એવી તકતી આપણે કાપી લેવાની છે બરાબર એ પણ ગોળાકાર છે તકતી છે ને આપણે કાપી લઈએ કાપવામાં આવે તો આ ચિત્રનું કેન્દ્ર મૂળ ડિસ્ક એટલે કે તકતી ના કેન્દ્રથી r / 2 અંતરે છે તો જે આપણે કાપી લીધેલું જે છિદ્ર છે એનું કેન્દ્ર ક્યાં છે તો એ મૂળ ડિસ એટલે કે તકતી એના કેન્દ્રથી r / 2 અંતરે છે તો પરિણામી સપાટ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર છે તો પરિણામી જે સપાટ પદાર્થ છે તો જે બાકીનો કાપી લીધેલા ભાગ તો જે ભાગ કાપી લીધો એટલે પછી જે કાંઈ ભાગ બચે એનું આપણે ગુરુત્વ કેન્દ્ર મેળવવાનું છે તો આકૃતિ આપણે કરા દોરીને ખ્યાલ આવશે કે ધારો કે પહેલા તો આવી કોઈ એક r ત્રિજ્યાની બરાબર જે ત્રિજ્યા r હોય એ કોઈ એક તકતી છે આનું કેન્દ્ર છે બરાબર તકતી નું કેન્દ્ર અને જેની ત્રિજ્યા છે r છે એટલે આપણે એની ત્રિજ્યા છે r લઈએ હવે આ ત્રિજ્યાની એક તકતી છે બરાબર હવે આ તકતીમાંથી r / 2 ત્રિજ્યાના ગોળાકાર છિદ્રને કાપવામાં આવશે આમાંથી આપણે r / 2 ત્રિજ્યાનો ગોળાકાર ભાગ કાપવાનો છે પણ એ કઈ રીતે કાપવાનો છે કે એનો કેન્દ્ર જે આપણે ભાગ કાપીએ છીએ એમાંથી ગોળાકાર ભાગ બરાબર આની કરતાં અડધી ત્રિજ્યા વાળો ભાગ કાપવાનો છે બરાબર તો એનું કેન્દ્ર છે આ જે તકતી છે એના કેન્દ્રથી r / 2 અંતરે છે એટલે તકતી એનું કેન્દ્ર તો તકતીના કેન્દ્ર આપણે o નામ આપી અને કેન્દ્રથી r / 2 અંતરે કાંઈ r / 2 અંતર થાય આ અંતર કેટલું થાય r / 2 અહીંયા જે આપણે કાપી લેવાનો ભાગ છે એનું કેન્દ્ર આવેલું છે તો એના કેન્દ્રને આપણે c નામ આપી જે તકતીનો આપણે કાપી લેવાની છે બરાબર r / 2 ત્રિજ્યાનો નાનો એવો ગોળાકાર ભાગ બરાબર આની કરતાં અડધી ત્રિજ્યાનો ભાગ જેને આપણે કાપીએ તો એનું કેન્દ્ર અહીંયા છે એનો મતલબ આ બાજુનો ભાગ r / 2 તો આ બાજુનો r / 2 હોય એટલે આપણે જે ગોળાકાર ભાગ કાપવાનો છે આ રીતે થશે ખ્યાલ આવ્યો એટલો ભાગ આપણે એમાંથી કાપી લેવાનો આ ભાગ આપણે કાપી લઈશું એટલો ભાગ કાપી લઈશું એટલે હવે આ બાકીનો જે ભાગ વહેજો આ સફેદ ભાગ જે બાકીનો સી વધશે એટલો ભાગ કાપી લીધો એટલે બાકીનો એટલો ભાગ વધશે તો હવે આ બાકીનો જે સપાટ ભાગ છે આ એનું હવે ગુરુત્વ કેન્દ્ર છે આપણે મેળવવાનું છે પહેલા તો એનું ગુરુત્વ કેન્દ્ર જ્યારે આ ભાગ કાપવાનો હતો ત્યારે એક્ઝેક્ટ ક્યાં હોય તો એના જે કેન્દ્ર હોય એની ઉપર હોય બરાબર એના જ્યાં કેન્દ્ર આવતું હોય બરાબર એના સમમિતિના આધારે જ્યાં કેન્દ્ર આવતું હોય ત્યાં જશે ભૂમિતિનું જે ભૌમિતિક કેન્દ્ર છે ત્યાં એનું દ્રવ્યમાન કેન્દ્ર છે અહીંયા ક્યારે જ્યારે આ ભાગ આપણે ટાઈપો નહીં હોય ત્યારે એનું દ્રવ્યમાન કેન્દ્ર અથવા ગુરુત્વ કેન્દ્ર ક્યાં હશે એક્ઝેક્ટ એના કેન્દ્ર ઉપર છે પણ હવે આપણે એટલો ભાગ કાપી લીધો એટલે એનું ગુરુત્વ કેન્દ્ર છે ખસશે કેમ કે એટલું દળ એમાંથી નીકળી ગયું બરાબર એટલો ભાગનું દળ એમાંથી ઓછું થઈ ગયું એટલે આ બાજુનો ભાગ હલકો થઈ જશે તકતીનો આ બાજુનો ભાગ છે વધારે એની સરખામણીમાં વધારે દળ વાળો છે એટલે હવે એનું ગુરુત્વ કેન્દ્ર છે ને આ બાજુ ખસશે જે બાજુ હંમેશા યાદ રાખો કે જે બાજુ વધારે દળ હોય એ બાજુ એનું ગુરુત્વ કેન્દ્ર હોય તો જ્યારે કોઈ આપણે અનિયમિત પદાર્થ આપે દળ વાળો એમાં ખાસ યાદ રાખવું કે જે બાજુ એ પદાર્થનું દળ વધારે આવતું હોય એ બાજુ છે એનું ગુરુત્વ કેન્દ્ર આવેલું હોય છે એટલે હવે એનું ગુરુત્વ કેન્દ્ર ખસશે જે ઓ આગળ છે એનાથી એ થોડું ખસશે આપણે ધારી લઈએ ધારો કે એ ખસી જાય અને હંમેશા એની અક્ષ ઉપર જ ખસશે કારણ કે આપણે અક્ષ ઉપરથી જ આ ભાગને કાપેલો છે એટલે અક્ષ ઉપર દાખલા તરીકે અહીંયા ખસશે હવે એનું ગુરુત્વ કેન્દ્ર છે આપણે ઓ ડેશ નામ આપી દઈએ પહેલાં ઓ હતું જ્યારે ભાગ કાપવો નહોતો ત્યારે ઓ ઉપર ઓ ડેશ આપશે અને અંતર ધારો કે કેટલું છે તો એક્સ અંતરે ખસે છે કેટલું ખસે છે એક્સ અંતરે એટલે હવે એને યામ કહેવાય તો આપણે શું લખી શકીએ કે એક્સ કોમા ઝીરો વાય એમ તો ઝીરો જશે અને એક્સ એક્સ ઉપર ખસે છે એટલે વાય એમ તો ઝીરો જશે પણ એક્સ એમ એક્સ હશે આ ભાગ કાંઈ કોઈ પહેલાં એનું ગુરુત્વ કેન્દ્ર ને યામ શું હતા તો એ ઝીરો કોમા ઝીરો હતા ઉગમ બિંદુ આને કહીએ તો એ પહેલાં એ યામ શું હતા ઝીરો કોમા ઝીરો પણ હવે
એટલો ભાગ આપણે કાપી લીધો એટલે હવે ગુરુત્વ કેન્દ્ર જે હતું એનાથી થોડું x જેટલા અંતરે ખસે એ અંતર આપણે ખબર નથી કેટલું ખસે એ આપણે મેળવ્યું છે બરાબર એને જ આપણે પરિણામી સપાટ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર કહેશું એ અંતર આપણે x થાય એટલે એ આમ થશે હવે એના નવા ગુરુત્વ કેન્દ્રને આમ x, 0 નવું ગુરુત્વ કેન્દ્ર આપણે આ મેળવ્યું છે તો આપણે x મેળવ્યું છે બરાબર તો તમને એના જ્ઞાન છે મળી જાય તો હવે જોઈએ કઈ રીતે આપણે ગુરુત્વ કેન્દ્ર મેળવશું બરાબર પહેલા તો અહીંયા આપણે જે ભાગ કાપી લીધો એનું દળ મેળવશું બરાબર પછી આખા ભાગનું દળ આપણને ખબર હોય બરાબર એમાંથી કાપી લીધેલા ભાગનું દળ બાદ કરશું તો તમને બાકીના ભાગનું દળ છે એ મળી જશે એના આધારે છે તમે આનો જવાબ છે મેળવી શકશો એટલે પહેલાં તો અહીંયા આપણે કોઈ ઘનતા છે વ્યાખ્યાયિત કરવા પડશે તો ઘનતા છે ત્રણ પ્રકારની આવે કોઈ રેખા હોય તો એને રેખીય ઘનતા હોય બરાબર પછી કોઈ એક તકતી હોય કે કોઈ એક સમતલ હોય બરાબર તો એને કઈ ઘનતા હોય એને છે પહેલાં તો રેખીય ઘનતા ત્રણ પ્રકારની ઘનતા રેખીય ઘનતા પછી આવશે કોઈ એક પદાર્થને ક્ષેત્રફળ હોય બરાબર ત્યારે એની પૃષ્ઠ ઘનતા આવશે ત્રીજી છે કદ ઘનતા એમાંથી અહીંયા કઈ ઘનતાનો ઉપયોગ આપણે કરીશું બરાબર એ ખાસ આપણે અહીં જોવું પડશે અહીં કોઈ રેખા તો છે નહીં એટલે રેખીય ઘનતાનો આપણે ઉપયોગ કરવો પડશે નહીં બરાબર રેખીય ઘનતાનું સૂત્ર આપણે યાદ હોવું જોઈએ રેખીય ઘનતાનું સૂત્ર શું આવશે તો લંબાઈ રેખીય ઘનતા ઘનતા બરાબર બધામાં આપણે આપણે હંમેશા એવું યાદ રાખીએ દળ ભાગ્યા કદ પણ બધામાં દળ ભાગ્યા કદ આવે નહીં આમાં શું આવશે તો આમાં દળ ભાગ્યા લંબાઈ છે લંબાઈ એટલે દળ ભાગ્યા લંબાઈ એકમ લંબાઈ દીઠ દળ એને રેખીય ઘનતા કહેવાય બરાબર પૃષ્ઠ ઘનતા તો એમાં દળ ભાગ્યા શું આવે ક્ષેત્રફળ આવે અને કદ ઘનતા હોય તો દળ ભાગ્યા શું આવે કદ આવે બરાબર તો અહીંયા તકતી એટલે એક સમતલ છે સમતલ એટલે એને ક્ષેત્રફળ તકતીને કદ નો હોય શું હોય ક્ષેત્રફળ હોય એટલે દળ ભાગ્યા ક્ષેત્રફળ આ એની પૃષ્ઠ ઘનતા થશે બરાબર અને આખી તકતીમાં સમાન હશે એટલે એનો આપણે અહીંયા ઉપયોગ કરીશું બરાબર તો હવે આપણે દળ મેળવું હોય તો દળ ત્યાં કરતા બનાવો ત્યારે આ બે ઘનતા તો આવશે નહીં એટલે આપણે પૃષ્ઠ ઘનતા વાળું સૂત્ર આનો ઉપયોગ કરીશું આમાં આપણે દળ મેળવવું છે આખી તકતીનું આખી તકતીનું દળ દળને કરતા પણ દળ ક્ષેત્રફળ આ બધો હશે એટલે પૃષ્ઠ ઘનતા ઘનતાને આપણે રો કહી દઈએ એને ગુણ્યા ક્ષેત્રફળ આવશે આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ ખાસ કરવાનો રહેશે દળ બરાબર પૃષ્ઠ ઘનતાને આપણે રો વડે દર્શાવી એ ગુણ્યા શું આવશે ક્ષેત્રફળ તો હવે તકતી નું કુલ દળ એને આપણે કેપિટલ એમ કહી દઈએ બરોબર તો એ કેટલું થશે તો એની પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ આખી તકતીનું કુલ હોય તો પાય આર નો સ્ક્વેર થશે બરાબર એટલે કે રો ગુણ્યા પાય આર સ્ક્વેર અને સમીકરણ નંબર 1 આપી દઈએ હવે કાપી લીધેલ ભાગનું આપણે દળ મેળવવું છે બરાબર કાપી લીધેલા ભાગનું દળ તો કાપી લીધેલ ભાગનું દળ એ કેટલું થશે તો એ આવશે એની પૃષ્ઠ ઘનતા ગુણ્યા અહીં ક્ષેત્રફળ છે આખી તકતીનું કારણ કે આખી તકતીનું દળ છે એટલે ક્ષેત્રફળ આખી તકતીનું લીધું અહીંયા કાપી લીધેલ ભાગનું દળ મેળવે છે એટલે ક્ષેત્રફળ કોનું આવશે આ કાપી લીધેલા ભાગનું ક્ષેત્રફળ આવશે અને એ ક્ષેત્રફળ કેટલું થશે તો પાય અને આરની જગ્યાએ હવે કાપી લીધેલા ભાગ માટે ત્રિજ્યા કેટલી છે તો આર બાય ટુ છે એટલે અહીંયા આર બાય ટુ નો સ્ક્વેર આવશે એટલે રો ગુણ્યા શું આવશે પાય આર સ્ક્વેર બાય ફોર ખ્યાલ આવ્યો આખી તકતીનું દળ મેળવવું હોય તો એની ઘનતા એટલે કે રો એને ગુણ્યા નું ક્ષેત્રફળ આખી તકતી પણ આપણે તો કાપી લીધેલા ભાગનું દળ મેળવવું છે કે ભાઈ આ ભાગ કાપ્યો એનું દળ કેટલું છે તો એનું દળ એટલે શું આવશે કે એની ઘનતા ઘનતા તો બધા માટે સમાન જ છે ગુણ્યા ક્ષેત્રફળ એટલે કાપી લીધેલા ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય તો એની ત્રિજ્યા આર બાય ટુ છે કાપી લીધેલા ભાગનું એટલે પાય આર સ્ક્વેર બાય ફોર થશે હવે તો અહીંયા રો ગુણ્યા પાય આર સ્ક્વેર આ રો ગુણ્યા પાય આર સ્ક્વેર એટલે તમે એમ મૂકો એટલે કેટલું થશે એમ બાય ફોર થશે ચોથા ભાગનું દળ છે
આપણે અહીં જે કાપી લીધેલો ભાગ છે એનો દળ કેટલો થશે તો આખી તકતીનો છઠ્ઠો ભાગ આમ નમ ખ્યાલ આવી જાય કે આવા ચાર તમે આવા વર્તુળ દોરો એટલે આખી તકતી બની જાય બરાબર એટલે કાપી લીધેલો ભાગ છે એનો છઠ્ઠો ભાગ છે આપણે ક્યુ દળ જરૂરી છે અહીં બાકી વધેલો ભાગ તો એનો દળ કેટલો થાય તો આખી તકતીનો દળ એમાંથી કાપી લીધેલો ભાગનો દળ બાદ કરી નાખો તો બાકી વધેલા ભાગનો દળ મળી જાય બરાબર બાકી રહેલા સપાટ ભાગનું દળ તો એ કેટલું થાય તો કુલ દળ એમ એમાંથી આ કાપી લીધેલો ભાગ એમ બાય ફોર નું દળ બાદ કરી નાખો બરાબર તો કેટલો આવશે ટી એમ બાય ફોર ખ્યાલ આવ્યો આપણે બધા દળ મળી ગયા આખી તકતીનું જો આખી તકતી હોય તો એમ આ કાપી લીધેલો ભાગ તો એમ બાય ફોર અને બાકી વધેલો ભાગ તો કેટલો આવશે 3m બાય 4 બરાબર હવે અહીંયા આપણે બે પદાર્થોનું એક તંત્ર ધારી લઈશું બરાબર એક કયો તો કાપી લીધેલો ભાગ અને બીજો કયો થશે બાકી વધેલો ભાગ એ બે ભાગથી બનતો એક તંત્ર હોય અને બે ભાગ જ્યારે ભેગા હોય તો ત્યારે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય ઉગમ બિંદુ પર એટલે આપણે એવું ધારી શકીએ કે ત્યારે બે ભાગ ભેગા છે બરાબર કાપી લીધેલો ભાગ અને આ બાકીનો ભાગ આખી તકતી થઈ જશે તો ત્યારે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે તો ઉગમ બિંદુ આગળ તો હવે આપણે દ્રવ્યમાન કેન્દ્ર 0.0 cg બરાબર બરાબર શું આવશે તો m1 r2 - m2 r2 છે એમાં શું આવશે m1 - m2 પણ m1 - m2 આ બધો આવશે એટલે 0 થઈ જશે બરાબર 0 બરાબર m1 એટલે કોઈ પણ એક આ ભાગને આપણે m1 કહી દઈએ કાપી દીધેલો ભાગ એને આપણે m1 કહી દઈએ બરાબર અને બાકી વધેલો ભાગ છે આ 3m બાય 4 દળો એને આપણે m2 કહી દઈએ બરાબર તો m1 એને જગ્યાએ શું લખશું આપણે દળ કેટલું છે m બાય 4 ગુણ્યા r1 બરાબર અને સદિશ સૂત્ર લખી r1 r1 એટલે એના અહીંયા શું થશે જે કાપી લીધેલો ભાગ છે એના અહીંયા તો એના અહીંયા આવશે આપણે એનું કેન્દ્ર છે આપણે લઈએ r બાય 2 કોમા 0 તો કાપી લીધેલો ભાગ છે એનું કેન્દ્ર ક્યાં આવેલું છે તો એનું કેન્દ્ર ને અહીંયા શું થશે r બાય 2 કોમા 0 એટલે અહીં આવશે r બાય 2 કોમા 0 વત્તા m2 એટલે કાપી લીધેલા ભાગ સિવાયનો ભાગ એટલે કે 3m બાય 4 એના અહીંયા s કોમા 0 થશે હવે એના દ્રવ્યમાન કેન્દ્ર ને અહીંયા ગુરુત્વ કેન્દ્ર ને હવે આપણે આનું સાદરૂપ આપીએ તો શું થશે જુઓ તો m r બાય 4 જો કેટલા થશે એક કામ કરીએ આ બે માંથી m તો કોમન નીકળી જશે એટલે m ને આપણે કોમન કાઢી લઈએ આમાં m છે આમાં m છે એ કોમન નીકળી જાય આમાં 4 છે આમાં પણ 4 છે એ પણ કોમન નીકળી જાય સામે સાઈડ જશે એટલે 0 થઈ જશે બરાબર એટલે m બાય 4 m બાય 4 બે માંથી આપણે બહાર કાઢી લઈએ એટલે r બાય 2 વચ્ચે કોમા 0 વત્તા અહીંયા શું વચ્ચે આ 3 ની અંદર ગુણ નાખો એટલે 3x કોમા 0 બરાબર એક્સિયમ છે એની એનો સરવાળો એક્સિયમ સાથે થાય વાયમ નો સરવાળો વાયમ સાથે થાય બરાબર તો r બાય 2 વત્તા 3x કોમા 0 આ બાજુ 0 કોમા 0 બરાબર કારણ કે બીએમ આપણે લખીએ છીએ એટલે આમાં પણ આપણે બીએમ લખવા પડશે તો હવે એનો એક્સિયમ એની સરખામણી આપણે એક્સિયમ સાથે કરીએ આ એક્સિયમ થશે એની સરખામણી આપણે 0 સાથે કરીએ આ વાય આમ તો 0 છે બરાબર તો r બાય 2 વત્તા 3x બરાબર 0 x ને આપણે કરતા બનાવવાનું છે એટલે 3x બરાબર કેટલા થાય માઇનસ r બાય 2 બરાબર તો x બરાબર કેટલા થશે માઇનસ r બાય 6 આ તમને એનો x આમ મળી ગયો વાય આમ તો 0 છે બરાબર તો હવે કાપી લીધેલા ભાગનું ગુરુત્વ કેન્દ્ર ક્યાં છે કાપી લીધેલ ભાગનું ગુરુત્વ કેન્દ્ર x કોમા 0 છે એટલે x ની જગ્યાએ શું લખશું હવે આપણે માઇનસ r બાય 6 કોમા શું હશે 0 છે તો આ રીતે મિત્રો આપણે અહીંયા કાપી લીધેલા ભાગનું ગુરુત્વ કેન્દ્ર છે મળ્યું સોરી કાપી લીધેલા ભાગ સિવાય કાપી લીધેલા ભાગનું નહીં પણ કાપી લીધેલો ભાગ સિવાય કાપી લીધેલા ભાગનું નહીં
શેનો આવશે કાપી લીધેલા ભાગ સિવાય છે બાકીનો વધેલો ભાગ છે બરોબર એનું ગુરુત્વ કેન્દ્ર છે ક્યાં છે -r/6, 0 આવો છે બરાબર નામે ખ્યાલ આવે છે આ બાજુ ખસે છે એટલે આ બાજુનો અંતર હશે આપણે ઋણ લઈએ છે એટલે અહીં કેવો આવશે માઈનસ આવશે બરાબર તો આ રીતે મિત્રો આપણે અહીં બાકીના ભાગનું છે દ્રવ્યમાન કેન્દ્ર છે ગુરુત્વ કેન્દ્ર છે મેળવ્યું બરાબર ખાસ આ પ્રકારના દાખલો છે શુક્રોને પહેલા તો દળ બધાના મેળવ્યા જે ભાગ કાપી દીધો એનો મેળવ એટલે તો આખો જે તકતી હોય આખી તકતીનું દળ પછી જે ભાગ કાપી દીધો એનું દળ પછી જે બાકી વધેલો છે એ ભાગનું દળ બરાબર ત્રણે ત્રણ ભાગના દળ આ રીતે મેળવી નાખવાનો એકનો m એકનો m/4 એકનો 3m/4 પછી એક તંત્ર ધારવાનું તંત્ર શું લેવાનું જે ભાગ કાપ્યો એ અને જે બાકી બચ્યું એ ભાગ એ બેનો લાબીનો આપણે તંત્ર લીધું બરાબર એ બેની ભેગા કર્યો એટલે એનું ગુરુત્વ કેન્દ્ર ક્યાં હોય 0.0 અને એ બે ભાગ ભેગા થાય એટલે આખી એક તકતી થી એનું કેન્દ્ર તો 0.0 ઉપર છે બરાબર પછી આપણે સૂત્ર મૂકશું અને બેને અહીંયા મૂકી દેવાનું ગુરુત્વ કેન્દ્રના અહીંયા બરાબર બેને અને પછી સાદરૂપ આપશો તો તમને જે બાકી વધેલો ભાગ છે બરાબર એનું ગુરુત્વ કેન્દ્ર છે મળી જશે ખ્યાલ આવ્યો તો આ રીતે આપણે અહીંયા સંજ્ઞાના કેટલાક દાખલાઓ જોઈએ પાછળના પણ જે કેટલાક દાખલાઓ આપણે બાકી છે જોશું તો આગળના વિડીયો લેક્ચરમાં તો તમે પણ તમારી રીતે શીખ ગણવાનો પ્રયત્ન કરજો ચલો આજના આ વિડીયો લેક્ચરમાં મિત્રો આટલે સુધી રાખીશું